ના મિત્રો અને પ્રેસ ના મિત્રો તમામને મારે સ્પષ્ટ જણાવવાનું છે કે છેલ્લા 2-3 દિવસથી જે પણ મુદ્દા રાજકોટ શહેર પોલીસ ઉચ્ચ અધિકારી છે માનીને પોલીસના માણસો ઉપર જે પણ રજૂઆત વિવિધ ફોરમે કરવામાં આવેલી છે એમાં એક રજૂઆત મારે વિરુદ્ધ પણ કરવામાં આવેલી છે. અમે એમાં જે પ્રમાણે આપે બધાને ખબર છે એક તપાસ કરવામાં આવી ગઈ છે અને તપાસ અત્યારે ચાલુ છે. તો જે મારે વિરુદ્ધની તપાસ છે એ વિષયને મેં હું આપને સ્પષ્ટ કરું છું કે અત્યારે મીડિયામાં હું કોઈ પણ તરીકે આપનો પ્રતિસાદ આપશું નહીં. અને મારે સિવાય જે પણ તપાસ પ્રજાજનોની આવી છે અમે છેલ્લા ઘણા વર્ષોથી 3.5 વર્ષથી રાજકોટ શહેરને શાંતિ સલામતી સુરક્ષા માટે બેઠા છે. મારા પોલીસના અધિકારીઓને ખન સાથે બહુ હિંમત સાથે અને મહેનત સાથે દિનરાત ઊભા રહી સારી ગુનાની તપાસ કરી છે. પેન્ડેમિક ટાઈમે કામ કર્યા છે. તેમ છતાં કોઈ પણ મારા પોલીસ અધિકારી માણસો વિરોધમાં કોઈ પણ આક્ષેપ હશે ત્યારે ગઈકાલે જે જાણવા મળ્યા છે અમે આપને ખાતરી આપીએ છીએ કે ઉચ્ચ અધિકારી મારફત એની સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. ટૂંકા સમયને સમયબંધમાં તપાસ કરવામાં આવશે. કોઈ પણ અધિકારીના એમાં ઇન્વોલ્વમેન્ટ ભૂલે ચૂકી નજર પડશે. કાયદાકીય રીતે જે પણ પગલાં લેવાનો હશે અમે બધા પગલાં લઈશું. અને હું આપને ખાતરી આપું છું મારા પોલીસ અધિકારી જે જુસ્સા ઉત્સાહ સાથે રાજકોટ શહેરની સલામતી અને સુરક્ષા માટે બેઠા છે એ એવી ખંડ સાથે મહેનત સાથે કરતા રહેવાનો છે. અને જે પણ આજે પણ એક બીજી વસ્તુ મને અત્યારે એક એક વિગત સંપૂર્ણ રીતે ખબર નથી અને દરેકમાં જે પણ રજૂઆત કોઈ પણ ફરિયાદી કરે અમે શિવાસે ખુલ્લા છે આ વિષયમાં. અને અમે ગઈકાલે અમને અધિકારીઓથી રિટેલ બ્રાન્ચથી વિગત માંગી હતી કે અમારા ગુનાખોરી પર ઘણા કંટ્રોલ છે. એક મુદ્દા આવ્યા કે તમારે અરજીઓની સંખ્યા મોટી છે અરજી ગુનામાં કન્વર્ટ નહીં થાય છે. એમાં પણ અમે તપાસ કરી 2017-18માં 14,000-15,000 અરજી રાજકોટ શહેરને આપી હતી. 2019-20માં 12,000 અરજી આવી. 21માં 10,000 જેવી અરજી આવી છે. મોટા મોટા એ આંકડા અમે આપ લોકોને શેર કરી દેવાનો છે. અરજીઓના પ્રમાણ પણ રાજકોટ શહેરને 5,000 કરતાં ઘટ્યા છે 4-3 વર્ષ. હું સ્પષ્ટ કહું છું મારે આપ લોકોની લાગણી હું સારી રીતે સમજું છું. અને પણ જે તપાસમાં અમે પણ આમાં જેમાં અમે સદાવી કરવામાં આવેલા છે એ વિષયને કેમ કે તપાસ ચાલી રહી છે એ વિષયને મારા કોઈ પણ સ્ટેટમેન્ટ અત્યારે પ્રેસના મિત્રોને યા કોઈ પણને આપવામાં આવશે નહીં. હું આપને સ્પષ્ટ કરું જયારે હું યાથી ગયેલા શનિવાર સવારમાં 8:30 વાગે કંટ્રોલ એમટી સાથે હું ગયા છું. કમનસીબે એ બધી વસ્તુ બની પછી બની છે. મારે પડશે કાયદાકીય રીતે જે પણ પગલાં લેવાનો હશે અમે બધા પગલાં લઈશું. અને હું આપને ખાતરી આપું છું મારા પોલીસ અધિકારી જે જુસ્સા ઉત્સાહ સાથે રાજકોટ શહેરની સલામતી અને સુરક્ષા માટે બેઠા છે એ એવી ખંડ સાથે મહેનત સાથે કરતા રહેવાનો છે. અને જે પણ આજે પણ એક બીજી વસ્તુ મને અત્યારે એક એક વિગત સંપૂર્ણ રીતે ખબર નથી અને દરેકમાં જે પણ રજૂઆત કોઈ પણ ફરિયાદી કરે અમે શિવાસે ખુલ્લા છે આ વિષયમાં. અને અમે ગઈકાલે અમને અધિકારીઓથી રિટેલ બ્રાન્ચથી વિગત માંગી હતી કે અમારા ગુનાખોરી પર ઘણા કંટ્રોલ છે. એક મુદ્દા આવ્યા કે તમારે અરજીઓની સંખ્યા મોટી છે અરજી ગુનામાં કન્વર્ટ નહીં થાય છે. એમાં પણ અમે તપાસ કરી 2017-18માં 14,000-15,000 અરજી રાજકોટ શહેરને આપી હતી. 2019-20માં 12,000 અરજી આવી. 21માં 10,000 જેવી અરજી આવી છે. મોટા મોટા એ આંકડા અમે આપ લોકોને શેર કરી દેવાનો છે. અરજીઓના પ્રમાણ પણ રાજકોટ શહેરને 5,000 કરતાં ઘટ્યા છે 4-3 વર્ષ. હું સ્પષ્ટ કહું છું મારે આપ લોકોની લાગણી હું સારી રીતે સમજું છું. અને પણ જે તપાસમાં અમે પણ આમાં જેમાં અમે સદાવી કરવામાં આવેલા છે એ વિષયને કેમ કે તપાસ ચાલી રહી છે એ વિષયને મારા કોઈ પણ સ્ટેટમેન્ટ અત્યારે પ્રેસના મિત્રોને યા કોઈ પણને આપવામાં આવશે નહીં. હું આપને સ્પષ્ટ કરું જયારે હું યાથી ગયેલા શનિવાર સવારમાં 8:30 વાગે કંટ્રોલ એમટી સાથે હું ગયા છું. કમનસીબે એ બધી વસ્તુ બની પછી બની છે. મારે રાજકોટ શહેરના પોલીસ અધિકારીના 4 અલગ અલગ મુદ્દા હાઈકોર્ટમાં ચાલે છે અને કેમ કે કોર્ટના મુદ્દા છે ડિટેલ ચર્ચા નહીં કરશું. ઇન્ડિવિજ્યુઅલી આપ લોકોને ધ્યાન અપાઈ દઈશું. એમાં ગઈકાલે સાંજે 5:30 વાગે મારા એક એફિડેવિટ પણ દાખલ થયા છે. અને મારા પ્લાન સાથે સોમવાર સુધી હું ત્યાં હતા. એ કોઈ પ્રેસના ભાઈએ મને શનિવાર સવારમાં 8:30 વાગે મને ટાઈમ આપ્યા ત્યારે અમે કીધું કે હું સોમવાર સુધી બહાર છું મંગળવારનું છું અને સવારમાં 8:30 વાગે એને મેસેજ પણ કર્યા.
इसलिए मारा स्पष्ट काम था कमनसीबे एवं अमारे यहाँ एवं बना त्यारे एक काम अपन हमें लगे लेकिन जे काम माटे ज्यादा पूर्ण नहीं आया। अधिकारी हमारा जो अधिकारी थे ब्रीफ करा थे हमें अपनी रीते ब्रीफ करा थे लेकिन मोर इम्पोर्टेंट वस्तु सरकारे जो तपास समिति मुकी है हमें जो हमारी तरफ से विगत जवानी है जैसे धन्यवाद।